साबरकांठा જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું। કાલે જે વરસાદ પડ્યો શું નુકસાન થયું, કઈ રીતે નુકસાન થશે? ગઈકાલે વરસાદ પડ્યો એમાં ઘણું બધું નુકસાન જવાનું છે। રાત્રે કડા સાથે વરસાદ પડ્યો છે અને જોરદાર વરસાદ પડ્યો છે। ઘઉં ઊભા હતા એ આડા પાડી દીધા છે, ઘઉં બગાડી નાખ્યા છે, ઘઉં ફોગાઈ જવાના અને ઘાસ પણ બગડી જવાનું અને આ પશુઓને ખાવા માટે પણ આ ઘાસ ની કોઈ પેલી રહેવાની નથી એમ વેલ્યુ। અને આ બજારની અંદર આ ઘઉં પણ બગડી જવાનું એટલે બજારની અંદર જે એની 500-550 કે 600 રૂપિયા જે ઉપજ આવતી હતી એ પણ હવે એમ કે વેપારીઓ આ પલળેલા ઘઉં એની ઉપજ એટલી આપી શકવાના નથી અને ખેડૂતને ઘણું બધું નુકસાન વેઠવું પડે એવું છે કે મજૂરીનામાંથી કે મજૂરોનામાંથી પણ આ ખેડૂતને ઘઉંમાં નુકસાન થવાનું છે। આજ રોજ જે કાલે વરસાદ પડ્યો તે ચોપલાનાની અંદર બહુ નુકસાન થયું છે। તમાકુ વાયેલી હતી, તમાકુ પણ ઉડી ગઈ છે અને ઘઉં પણ પડી ગયા છે, પાણી પાણી થઈ ગયું છે। કોઈ સરકારથી પગલો લે એવી અમે માંગ કરીએ છીએ અને માર્કેટમાં પણ ભાવ હવે મળી એવા નથી અને તમાકુ તો ઉડી જ છે એટલે એનું તો નુકસાન થયું છે બહુ મોટું, તથા ઘઉંમાં ડાઘી પડી ગઈ છે એના પણ ભાવ ના મળે, એનો ભાવ મળે સારા એ ભાવ સરકારશ્રી પાસેથી અમે અપેક્ષા કરીએ છીએ। તમાકુ પાસે કેટલો ખર્ચો કરે? તમાકુ પાછળ 25-30 હજાર રૂપિયા ખર્ચો થાય છે। હવે 50 હજારની હોય તમાકુ, એમાં તો તમાકુ 25 હજારની તો ઉડી જ જાય, 25 હજારનો ખર્ચો હોય તો પછી મળે શું એવું સરકારશ્રીને વિચારવાની જરૂર છે। જસવંતભાઈ રણછોડભાઈ ચોપલાનો। કાલે રાત્રે વાવાઝોડા હંગાથી વરસાદ પડ્યો એમાં આપણે ઘઉં બહુ નુકસાન થઈ ગયું અને ઘઉં પડી પણ ગયા અને પાણી ભરાઈ ગયું છે, એના લીધે ઘઉંમાં ડાઘી પડી ગઈ છે અને ઘઉંનો તો ભાવ સહજ નહીં 400ની અંદર કાલે માર્કેટમાં ભાવ હતો। હવે ડાઘીવાળા ઘઉં કેટલા ભાવે છે કોઈ નક્કી જ નથી। સર્વે કરવા કોઈ આવ્યું નથી, ગઈ વખત પણ આવ્યા નતા। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ, રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।